આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે યોગ ઋષિનું ચિંતન, વિચારોને કાપવા, આસ્થાઓનું શુદ્ધિકરણ અને ઉલટાને સુધારીને સીધું કરો, એ જ વિચાર ક્રાંતિનું લક્ષ્ય છે. સદજ્ઞાનનો પ્રકાશ જ્ઞાનરૂપી અંધકારને દૂર કરવાનું કાર્ય પૂરું કરે. અમારા વિચારો ખૂબ તીક્ષ્ણ અને ધારદાર છે. દુનિયાને બદલાવાનો જે દાવો અમે કરીએ છીએ તે સિદ્ધિઓથી નહીં, પરંતુ અમારા સશક્ત વિચારોથી કરીએ છીએ. આપ આ વિચારોને ફેલાવવા મદદ કરો. જય ગુરુદેવ. પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી કહે છે કે ગાયની ઉત્પત્તિ અને તેનો મહિમા, ગાયની ઉત્પત્તિ અને તેનો મહિમા, ગાયનો અપાર મહિમા અને તેના દૈવીય ગુણોમાંથી હિન્દુ શાસ્ત્રોના પૃષ્ઠા ભરેલા છે. પુરાણોમાં ગાયનો પ્રભાવ અને તેની શ્રેષ્ઠતાની એવી અગણિત કથાઓ મળે છે. તેથી જાણવા મળે છે કે આપણા પૂર્વજો ગાયના મહાન ભક્ત હતા અને તેનું રક્ષણ કરવું તેને પોતાનો ખૂબ જ મોટો ધર્મ સમજતા હતા. ગૌરક્ષામાં પ્રાણ અર્પણ કરી દેવા અને હિન્દુઓ મોટા પુણ્યની વાત સમજતા હતા અને તેનું પાલન કરવામાં મોટા સૌભાગ્યની વાત માનવામાં આવતી હતી. ગાયનું મહત્વ એટલું માનવામાં આવતું હતું કે એના શરીરમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે અને તેની ઉત્પત્તિ અમૃત, લક્ષ્મી વગેરે 14 રત્નો અંતર્ગત માનવામાં આવી. જો કે આ કથાઓ એક જાતના રૂપક છે, પરંતુ એમની અંદર મોટા મોટા આધ્યાત્મિક તથા કલ્યાણકારી તત્વો ભરેલા છે. પુરાણોમાં ગાયની ઉત્પત્તિની અનેક પ્રકારની કથાઓ મળે છે. પહેલી તો એ છે કે જ્યારે બ્રહ્મા એક મુખથી અમૃત પી રહ્યા હતા તો એમના બીજા મુખમાંથી થોડું ફેર નીકળ્યું ગયું અને એમાંથી જ આદિ ગાય સુરભિની ઉત્પત્તિ થઈ. બીજી કથામાં કહેવામાં આવ્યું છે કે દક્ષ પ્રજાપતિની એક સુરભિ નામની દીકરી હતી. ત્રીજી જગ્યાએ એ બતાવવામાં આવ્યું છે કે સુરભિ અર્થાત સુરભિય ગાયની ઉત્પત્તિ સમુદ્ર મંથન વખતે 14 રત્નો સાથે જ થઈ હતી. સુરભિની સોનેરી રંગની કપિલા ગાય પેદા થઈ એના દૂધમાંથી ક્ષીરસાગર બન્યો. પ્રાચીન કાળથી આર્ય જાતિ ગાયને ખૂબ જ માન આવી છે. ઋગ્વેદ તથા અન્ય વેદોમાં પણ ગાયની ગુણાનુવાદના સેકડો મંત્રો ભરેલા છે. ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને પણ કહ્યું છે કે ગાયોમાં કામધેનુ કહે હું છું. ગાયના શરીરમાં બધા દેવતાઓ નિવાસ કરે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ધનની દેવી લક્ષ્મી પહેલા ગાયના રૂપમાં આવ્યા અને એમના છાણમાંથી બિલીના વૃક્ષની ઉત્પત્તિ થઈ. રઘુરાજા જ્યારે કપિલ મુનિના શાપથી બળી ગયેલા પોતાના 60,000 પૂર્વજોની રાખનો પત્તો લગાવી ન શક્યા ત્યારે તેને વિશિષ્ટ પાસે ગયા. ગુરુજીએ દયા કરીને એમની આંખોમાં નંદિની ગાયનું મૂત્ર આંજી દીધું. તેથી રઘુને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ અને તેઓ પૃથ્વીમાં દબાયેલી પોતાના પૂર્વજોની રાખનો પત્તો મેળવવામાં સફળ થઈ શક્યા. ગંગાજીએ પહેલ વહેલા જ્યારે સંસાર મૃત્યુલોકમાં આવવાનું કહ્યું તો તેઓ ખૂબ દુઃખી થયા અને આનાકાની કરવા લાગ્યા. એમણે કહ્યું કે પૃથ્વી પર પાપી લોકો મારામાં સ્નાન વગેરે કરીને મને અપવિત્ર કરતા રહે છે, તેથી હું મૃત્યુ લોકમાં જઈશ નહીં. ત્યારે પિતામહ બ્રહ્માજીએ સમજાવ્યું કે લોકો તમને ગમે તેટલા અપવિત્ર કરે, પરંતુ ગાયના પગનો સ્પર્શ કરવાથી તમે પવિત્ર થતા રહેશો. તેથી પણ ગાય અને ગંગાનો હિન્દુ ધર્મ સાથે વિશિષ્ટ સંબંધ હોવાનું જાણવા મળે છે. રામચંદ્રજીના પૂર્વજ મહારાજ દિલીપની ગૌ સેવાનું ઉદાહરણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. એક દિવસ એમણે રસ્તે જતી નંદિનીને જોઈ પ્રણામ કર્યા નહીં. તેથી તેણે એને મહારાજને પુત્રહીન થવાનો શાપ લાગી દીધો. દુઃખી થઈને તેઓ ગુરુ વડીશ પાસે ગયા અને શાપમાંથી મુક્તિ મેળવવા માટે ખૂબ વિનંતી કરવા લાગ્યા. વશિષ્ઠજીને નંદીની ગાય
એમને આપી દીધી અને તેનું સારી રીતે પૂજન અને સેવા કરવા માટે કહ્યું. તેમના આદેશ મુજબ રાજા અને રાણી બંને મળીને તેની સેવા કરવા લાગી. રાજા ગાયને વનમાં ચરાવવા લઈ જતા. તેઓ નંદિનીની ચાલે ત્યારે ચાલતા, બેસે ત્યારે બેસી જતા હતા અને તેની રક્ષા માટે સદૈવ તત્પર રહેતા હતા. એક દિવસ વનના દ્રશ્ય તરફ રાજાનું ધ્યાન જતું રહ્યું કે નંદિનીનો ખૂબ જોરથી અવાજ સંભળાયો. રાજાએ જોયું કે એક સિંહ ગાયને પકડી ખાવા લાગે છે. એમણે તરત જ પોતાનું ધનુષ્ય ઉઠાવીને તીર ચલાવવાની કોશિશ કરી, પરંતુ દેવીએ માયાથી તીર છૂટી ન શક્યું. રાજા લાચાર થઈને નંદિનીની ગાયના બદલામાં પોતાનું શરીર સિંહને આપવા માટે ચૂપચાપ તેની પાસે પડી ગયો. પરંતુ જ્યારે થોડી વાર પડ્યા રહેવા છતાં પણ સિંહે તેમનું ભક્ષણ કર્યું નહીં. તો એમણે મસ્તક ઉઠાવીને જોયું તો એ માયારૂપી સિંહ ગાયબ થઈ ચૂક્યો હતો અને ફક્ત નંદિનીની સામે ઊભી પ્રસન્ન થઈ રહી હતી. રાજાએ આ અનુપમ ભક્તિથી એ સંતુષ્ટ થઈ ગઈ અને તેણે રાજાને પુત્રનું વરદાન આપી દીધું. પ્રસિદ્ધ દેશભક્ત મહાદેવ ગોવિંદ રાંડેના જન્મના સંબંધમાં પણ એવી જ વાત સાંભળવામાં આવી છે. તેમના માતા પિતાને કોઈ પુત્ર ન હતો અને તેઓ વૃદ્ધ થઈ ચૂક્યા હતા. એક દિવસ કોઈ સંત તેમના દરવાજે પર ભિક્ષા માટે આવી ગયો. દંપતીએ એમને ખૂબ સેવા કરી. સાધુએ તેમને ઉદાસ જોઈને કારણ પૂછ્યું અને નિસંતાન હોવાની વાત સંભળાવીને કહ્યું, તમે દૂધ આપતી વાછડીવાળી એક કાળી ગાય રાખો, એને આખો ઘઉં ખવડાવો, છાણ સાથે તે દાણા નીકળી આવે એ દાણાઓને ધોઈને સાફ કરીને લોટ તૈયાર કરો, બ્રહ્મચર્ય પૂર્વક રહીને એની જ રોટલી ખાઓ. 6 મહિના સુધી આવું કરવાથી તમારી મનોકામનાઓ પૂરી થઈ જશે. દંપતીએ એવું જ કર્યું અને ફળસ્વરૂપે એમને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. કાળી ગાયથી પ્રાપ્ત થવાની વાત ભારતભરમાં સર્વત્ર પ્રસિદ્ધ છે. ગણેશજીના જન્મ સમયની એક મનોહર કથા એવી છે કે ગણેશજી જ્યારે ઉત્પન્ન થયા તે વખતે મહાદેવજીએ ક્રોધથી એમનું મસ્તક કાપી નાખ્યું અને પાર્વતીજીને ખૂબ જ રોવા લાગ્યા. ગણેશજીને ઠીક કરવા માટે દેવતાઓના વૈદ અશ્વિની કુમારોને બોલાવવામાં આવ્યા અને એમને ઈચ્છિત વરદાન આપવાનું કહેવામાં આવ્યું. ત્યારે એમણે કોઈ હાથીનું મસ્તક જોડીને ગણેશજીને જીવંત કર્યા અને વરદાનના સ્વરૂપમાં મહાદેવજીને જ માગી લીધા. તેથી મોટી સમસ્યાઓ ઉપસ્થિત થઈ ગઈ અને તેના નિરાકરણ માટે દેવતાઓની પંચાયત કરવામાં આવી. એમાં મહાદેવજીનું મૂલ્ય 1 ગાય જેટલું રાખવામાં આવ્યું અને ગાય આપીને અશ્વિની કુમારો સંતુષ્ટ કરવામાં આવ્યા. ભગવાન કૃષ્ણના ગોપાલન અને ગૌભક્તિ તો પ્રસિદ્ધ છે જ, તેથી એમનું નામ જ ગોપાલ પડી ગયું. તેઓ પોતે ગાયો ચરાવતા હતા અને એમની બધી જ રીતે સેવા શુશ્રૂષા કરતા હતા. જે ગાયોને કષ્ટ પહોંચાડતા એમને દંડ આપતા હતા. ગાયોના રક્ષણ માટે જ એમણે ગોવર્ધન ધારણ કર્યો અને ઇન્દ્રનું અભિમાન તોડ્યું. ભાગવતમાં બતાવ્યું છે કે ગોપીઓ સાથે રાસ રમતી વખતે જ્યારે તેઓ અત્યંત થાકી ગયા ત્યારે પોતાના ડાબા અંગમાંથી એમણે ગાય ઉત્પન્ન કરી, તેથી દૂધનો એક ઘોટ બની ગયો અને બધાએ એ દૂધ પીને પોતાનો થાક દૂર કર્યો. કૃષ્ણના સંબંધમાં આવી કથાઓ ભળેલી પડી છે. એ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી કે ભગવાન કૃષ્ણને ગોપાલનથી જ અપૂર્વ શક્તિ પ્રાપ્ત થઈ હતી. એના પ્રભાવથી એમણે સંસારનો ઉદ્ધાર કરનારી ગીતાનું જ્ઞાન પ્રગટ કર્યું. જૈન ઋષિના વિષયમાં પણ એક ઘણી રોચક કથા છે કે એકવાર તેઓ ગંગાજીના ગર્ભમાં તપાસ્યા કરી રહ્યા હતા ત્યારે જ તેમના માછીમારો અને માછલી મારવા આવ્યા. તો જાળમાં માછલીને બદલે મૂળી જ ફસાઈ ને આવ્યા. માછીમારો એમને રાજાના દરબારમાં વેચવા માટે લઈ ગયા. રાજાએ એમના બદલામાં એક થેલી સોનાની મોળો માછીમારોને આપવાનું વિચાર્યું, પરંતુ મુનિમજીએ કહ્યું કે અમારો મોળ આટલું ઓછું હોઈ ન શકે. રાજા હજી વધુ સોનું અને અંતમાં પોતાનું સમસ્ત રાજ્ય મુનિમજીના બદલામાં
આપવા ઈચ્છ્યું પણ એમણે એ પણ ઓછું જ બતાવ્યું. ત્યારે રાજાએ વિનય પૂર્વક પૂછ્યું, મહારાજ તમે જ બતાવો કે તમારું મૂલ્ય શું હોઈ શકે. ચૌહાણ ઋષિ બોલ્યા કે અમારું મૂલ્ય એક ગાય છે, તમે એક ગાય આપી દો બસ, આ જ અમારું વાસ્તવિક મૂલ્ય છે. રાજાએ માછીમારોને એક ગાય આપી દીધી. એનાથી પ્રગટ થાય છે કે એ યુગમાં ગાયનું મૂલ્ય રાજ્ય કરતા પણ વધારે સમજવામાં આવતું હતું. રાજસ્થાનમાં ક્ષત્રિયોમાં અમુક સિસોદિયા વંશના સંસ્થાપક બપ્પા રાયલ બાળપણમાં ગાયો ચરાવતા હતા. એક દિવસની વાત છે કે એક ગાય ગોળ ગૌશાળામાં આવીને દૂધ આપ્યું નહીં. બપ્પાએ ગાયને દોઈ બધું દૂધ પી લીધું છે એવી શંકાથી શેઠે એમણે ખૂબ માર્યો. તેથી નિરપરાધ બપ્પાએ મર્માતક પીડા થઈ. બીજા દિવસે પણ એ ગાયો ચરાવવા ગયા અને એ વાતનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું. એણે જોયું કે ગાય ઝૂંડમાંથી અલગ થઈને એક મહાદેવજીના લિંગ પર દૂધ ઢોળી રહી છે. હવે આ બપ્પાએ ચોરનો પત્તો મળી ગયો અને એ લાઠી લઈને મહાદેવને પીટવા લાગ્યો. ભોલે બાબા એની સરળતા અને સચ્ચાઈ જોઈને પ્રસન્ન થયા અને એમણે બપ્પાને વરદાન આપ્યું. તેથી આગળ ચાલીને તેઓ ખૂબ પ્રતાપશાળી નરેશ બન્યા અને એમણે મહાન સિસોદિયા વંશની સ્થાપના કરી. એ જ વંશના રાણા સાંગા અને મહાપ્રતાપ જેવા દેશભક્તો પેદા થયા. એમનું નામ અને યશ આજે પણ લોકોને પ્રેરણા આપી રહ્યા છે. એ જ રીતે ભારતવર્ષમાં પહેલેથી જ મોટી મોટી વ્યક્તિઓ ગૌ સેવામાં સંલગ્ન રહી છે અને એના પ્રભાવથી એમણે યશ માન ધન વગેરે બધી સાંસારિક સફળતાઓ પ્રાપ્ત થઈ છે. વાસ્તવમાં ગાય એ ભારતના સામાજિક અને ધાર્મિક જીવનમાં એક સ્તંભ સમાન છે અને એને હંમેશા સુદૃઢ બનાવી રાખવો એ આપણું પરમ કર્તવ્ય છે. જય ગુરુદેવ, જય ગુરુ.